સવાર આપ નિહાળી રહ્યા છો પ્રાઇમ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી અને અમારા મોર્નિંગ મેસેજ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। ચાણક્યની આ કથામાંથી સફળ થવાનો ચોક્કસ મંત્ર મેળવો। દરેક વ્યક્તિ જીવનમાં સફળ થવા માંગે છે, પરંતુ જ્યારે વિજય પ્રાપ્ત નથી થતો ત્યારે તેઓ હતાશ થાય છે અને એવું લાગે છે કે આ કામ તેમના માટે છે જ નહીં। એ પછી તમે કોઈ બીજું કામ કરવાનું વિચારવા માંડો છો। જીવનમાં ધૈર્ય અને જોશ એવા ગુણો છે જેને અપનાવીને કોઈ પણ સામાન્ય વ્યક્તિ મહાન કાર્ય કરી શકે છે। દરેક વ્યક્તિના જીવનમાં કેટલીક વસ્તુઓ એવી હોય છે જે કરવી હંમેશા અશક્ય લાગે છે, અને જ્યારે બીજી વ્યક્તિ આવીને એ જ અશક્ય કાર્યને શક્ય બતાવે છે ત્યારે આપણને લાગે છે કે તે ખૂબ જ નસીબદાર છે। જો તમે આવું વિચારી રહ્યા છો તો તમે ખોટું વિચારી રહ્યા છો, કારણ કે તેમની મહેનત, આત્મવિશ્વાસ, ધૈર્ય, દૃઢ નિશ્ચયથી તેમણે આ જીત હાંસલ કરી છે। ધીરજ પર પ્રેરણાદાયી વાર્તા આ ચાણક્યની વાર્તા છે। આ તે દિવસોની વાત છે જ્યારે ચાણક્ય તક્ષશિલામાં ભણાવતા હતા, ત્યારે તેઓ માનતા હતા કે વિદ્યાર્થીઓને થિયરી જ્ઞાન કરતાં વધુ પ્રેક્ટિકલ જ્ઞાન આપવું જરૂરી છે, કારણ કે તેમનું શિક્ષણ વ્યવહારિક જ્ઞાનથી જ આવશે। ચાણક્યએ શિષ્યોની કસોટી કરવાનું નક્કી કર્યું। ચાણક્યએ તમામ વિદ્યાર્થીઓને ગુરુકુળની સ્વચ્છતા માટે શેરડીની ટોપલીમાં પાણી લાવવાનો આદેશ આપ્યો। ગુરુની વાત સાંભળીને વિદ્યાર્થીઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને તેઓએ વિચાર્યું કે આ શેરડીની ટોપલીઓમાં પાણી ભરવું તો અશક્ય છે, પરંતુ કહ્યું કે જ્યારે ગુરુએ કહ્યું છે ત્યારે આદેશનું પાલન કરવું પડશે, તેમના આદેશને ટાળી તો ન શકાય। બધા વિદ્યાર્થીઓ નદી પર પહોંચે છે અને ટોપલીમાં પાણી ભરવાનું શરૂ કરે છે, પણ તે પાણી ભરતાની સાથે જ ટોપલીના કાણામાંથી બધું જ પાણી બહાર આવી જાય છે। આખરે તમામ વિદ્યાર્થીઓ થાકી ગયા અને ખાલી હાથે ગુરુકુળ પરત ફર્યા। માત્ર એક જ વિદ્યાર્થીને તેના ગુરુમાં સંપૂર્ણ શ્રદ્ધા હતી। તેણે વિચાર્યું કે જ્યારે આચાર્ય ગુરુએ કહ્યું છે ત્યારે તેમણે કંઈક વિચારીને જ કહ્યું હશે। તે સવારથી સાંજ સુધી ધીરજપૂર્વક ટોપલીમાં પાણી રેડતો રહ્યો। અંતે શેરડીની ટોપલી પાણીથી ફૂલી ગઈ અને કાણું ભરાઈ ગયું અને વિદ્યાર્થી પાણી ભરેલી ટોપલી લઈને ગુરુકુળ આવી ગયો। ચાણક્યએ તમામ વિદ્યાર્થીઓને કહ્યું કે મેં તમને ખૂબ જ મુશ્કેલ કાર્ય સોંપ્યું છે, જે માત્ર ધૈર્ય અને સમર્પણથી જ કરી શકાય છે। તેથી જીવનમાં કોઈ કામ મુશ્કેલ નથી, ધીરજથી બધું જ કરી શકાય છે। આપનો દિન મંગલમય રહે।